દીવ માં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે પ્રશાસને સ્વનિર્ભર હેતુ વિચાર મંથન કર્યું. દીવ જિલ્લા પંચાયતના સીઈઓ વિવેકકુમાર, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, ઉપપ્રમુખ શશિકાંત માવજી, સોલંકી મામલતદાર ચંદ્રહાસ વાજા, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન ભરત બામણિયા, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મિનિક્ષાબેન જીવન, પંચાયત સદસ્યો તેમજ સ્વસહાય જૂથના 480 જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા દીવ NRLMના ક્લસ્ટર કોર્ડિનેટર મયુર કોહલી અને ડિસ્ટ્રિક્ટ મેસ મિશન મેનેજર નીતિન અશોક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. ગૌરી મને સોલંકી છે, હું રીતિ સિદ્ધિ ગ્રુપની પ્રમુખ બેન છું. આજે અમારા વણાકબારા ગામમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ બહેનોનું એક મિટિંગ રાખવામાં આવેલું હતું. તેમાં ગૌરવ સાહેબ આવેલા હતા, જેને અમે આગળ મિટિંગ જે અચાર પાપડ મસાલા બનાવવાના અને બધા અનેક પ્રકારની ટ્રેનિંગ લીધેલી હતી અને અમે લોકો બહેનો બનાવી રહ્યા છે, પણ એ કઈ રીતે તેનો વ્યાપાર કરીએ તેના માટે કરીને અમને ગૌરવ સાહેબે પ્રોત્સાહન આપેલું છે કે એ સબ બધી અમે હોટલમાં તથા તો એમની એક દુકાન લખવામાં આવશે એવી રીતના અમને પ્રોત્સાહન આપી અને બધું અમે બહેનોને સમજાવેલું હતું. અને જે કંઈ જરૂરત હોય તે અમે બહેનોને કહીશું કે તમારે જે કંઈ શીખવું હોય, જે કંઈ બનાવવું હોય તે અમને કહો. એટલે અમે બધા બહેનો એક એક ગ્રુપના બહેનોએ કહ્યું કે અમારે ટ્રેનિંગ લેવી છે, જેમ કે બ્યુટી પાર્લરની ટ્રેનિંગ લેવી છે, અચાર બનાવવાની લેવી છે, સૂકી માછલીના પાપડ કેવી, સૂકી માછલીનો અથાણું કેવી રીતે બને, પાપડ કેવી રીતે બને, એ બધીની ફરીથી અમારે ટ્રેનિંગ લેવી છે. તો જાડેવાડ સાહેબે અમને બધું ટ્રેનિંગ માટેનું અમને કહ્યું છે.